नमस्कार विद्यार्थी मित्रों, समर पॉइंट टेक्नो स्कूल ने जूम मीटिंग में दरेक विद्यार्थी ने फरीथी हार्दिक स्वागत है। बराबर गया लेक्चर में आपणे यूनिट नंबर 4 ने आपणे पूर्ण कर्यो हतो। बराबर, तो आज आपणे एक नवो पाठ यूनिट नंबर 5 भारत में आवेली राणी की वाव ऐतिहासिक नगर छे, पाटणनो इतिहास छे। बराबर, तो आज आप राणी की वाव विषय थोड़ी चर्चाओ करवाना छे। बराबर, दरेक विद्यार्थी राणी की वाव विषय थोड़ी नानी एवी वात छे। बराबर, पाठ थोड़ो ऐतिहासिक छे एटले टेलिंग ने थोड़ो बधो अघरो छे। बराबर, एटले खास दरेक विद्यार्थी बहु व्यवस्थित स्पेलिंग ने समझता रहेवा, ऐतिहासिक स्पेलिंग होय ते थोड़ा अघरा। बराबर, समझवामां अघरा पड़े, याद रखवामां अघरा पड़े। बराबर, पाटण नो इतिहास छे, तमे चित्रमां जोई शको राजाए अने राणीए, राजा अने राणी द्वारा बनावामां आवेली आ एक राणी की वाव। बराबर, हवे एनी थोड़ी स्टोरी समझी लईए। बराबर, थोड़ी चर्चा करी लईए स्टोरी। हवे अहींया राणी की वाव राजा भीमदेव, राजा भीमदेव पहेलानी विधवा पत्नी उदयमन। बराबर, पहला तो हूँ एक पात्र लखी लो, राजा भीमदेव एक अने एनी पत्नी उदयमन, बन्ने द्वारा आने वाव बनावानु आयोजन कर्युं। बराबर, आयोजन करता था त्यारे थोड़ा समय पछी तेनुं मृत्यु थयुं, अने त्यार पछी तेनुं आखुं आयोजन छे ए उदयपतिए पूर्ण कर्युं, हजी पूर्ण न थयुं। बराबर, लगभग 90% काम वावनुं पूरुं थयुं, तराणी उदयमतीनुं पण मृत्यु। हवे आ वाव शा माटे बनावामां आव्युं? तो के पाटणमां एक वखते पाणीनी अछत सर्जाई, एटले પાટણમાં કોઈ પણ જગ્યાએ પાણી બચાવવા માટે કોઈ જગ્યાઓ ન હતી। બરાબર, વરસાદનું પાણી હોય તો ખ્યાલ છે કે બચાવવાનું હોય તો ભવિષ્યમાં કામમાં, એટલા જ માટે હાલના સમયમાં નદીઓ, બરાબર, નહેરો, તળાવો નાના નાના આવું બધું બનાવવામાં આવે, કેમ તો કે ભવિષ્યમાં કાંઈ પણ એવી ઘટનાઓ થઈ જાય તો પાણીની અછત ન થાય, એટલે પાટણની અંદર પાણીની અછત સર્જાઈ। એટલે રાજા તે સમયે ધીમે એકે વિચાર્યું કે આપણે પાણીની અછત ન સર્જાય, એટલા માટે એક કંઈક નાનું પણ એવું વાવ જેવું બનાવવું। બરાબર, એટલે એને આખું આયોજન કર્યું, અને આયોજન કર્યા પછી રાજાનું મૃત્યુ થયું, તો એ આયોજન છે એ ઉદયમતીએ પૂરું કરવું પડ્યું। બરાબર, 90% પૂર્ણ થયું, તો રાણીનું પણ કમનસીબે મૃત્યુ। જુઓ, આ છે ભીમદેવ રાજા સોલંકી રાજવંશના। બરાબર, હવે વાવ ખૂબ સરસ બાંધેલી છે, રાજાનું આયોજન પણ ખૂબ સરસ છે। બરાબર, તેમણે રાજાએ વાવની અંદર ખૂબ કલાકારીનો ઉપયોગ કર્યો છે। બરાબર, ખૂબ સારી વાવ બનાવી, જુઓ તમે જોઈ શકો આ વાવ બનાવેલી છે આખી। બરાબર, બધી બાજુથી તમને આગળથી જુઓ કે પાછળથી જુઓ, તમને એક સરખી વ્યવસ્થિત લાગશે એવી રીતના વાવ બનાવેલી છે। વાવની અંદર પણ તમે જોઈ શકો કે પાણીને સંગ્રહ, પાણીનો સંગ્રહ થઈ શકે ને એવું એને બનાવેલું, જો આ પાણી છે તમે જોઈ શકો, આખી આ વાવ પરથી બનાવેલી છે, આમાં પાણીનો સંગ્રહ થઈ શકે એવી રીતે બનાવેલું છે। ઘણી બધી ઊંડી વાવ છે, બરાબર, અને વાવમાં પાણીનો સંગ્રહ થાય એટલા માટે આ વાવ બનાવવામાં આવી। આની અંદર ખૂબ કારીગરીનો ઉપયોગ કર્યો છે, કલાત્મક રજૂઆત કરી છે। બરાબર, થાંભલાઓ, આજુબાજુની જે દિવાલો છે તે બધી દિવાલો ઉપર દેવી દેવતાઓના પણ એને ચિત્રો બનાવેલા છે। બરાબર, એ પણ પથ્થરોમાં આવું કરેલું છે કામકાજ। બરાબર, હવે આખી વાવ છે એ આપણે, તમને ખ્યાલ હોય તો યુનેસ્કો નામની સંસ્થા છે, આ યુનેસ્કો દ્વારા પણ આ સંસ્થાની અંદર પણ આ વાવનું એડ કરવામાં આવેલી છે આ વાવને। બરાબર, એને પણ આ વાવની શોધખોળ કરી। બરાબર,
આગળ આગળ આપણે જેમ પાઠ ભણતા જઈશું અને તમને ખ્યાલ આવશે કે કઈ રીતના કઈ કઈ વખતે કેવી રીતના આમાં કેવી રીતે ઘટના કેવી બનેલી હતી બધું તમને ખ્યાલ આવશે. ફરીથી એક વખત રાણી કી વાવ ઐતિહાસિક એક આખું નગર છે પાટણનું, કે જેમાં આપણો આ ઐતિહાસિક વારસો છે બરાબર. રાજા ભીમદેવ એક અને એની પત્ની ઉદયમતી દ્વારા આ આખું આયોજન પૂર્ણ થયું બરાબર. આ રાજા ભીમદેવ એક છે, સોલંકી રાજવંશના છે. ત્યાર પછી આ છે આખું વાવનું ચિત્ર છે, ઉપરનું ઉપર બરાબર, ઉપરથી તમે આ વાવને જોઈ શકો. ત્યાર પછી આ આખું અંદરનું ચિત્ર, વાવની અંદરનું, કે ત્યાં પાણીનો ખૂબ સારી રીતના સંગ્રહ કરવા માટેનો બનાવવામાં આવે બરાબર. પહેલા પણ રાજાઓ આવી રીતના પાણીને બચાવતા, એવી રીતના આપણે પણ આપણા ઘરની આસપાસ કંઈક આવું આયોજન હોય તો કરી શકાય બરાબર. ચાલો તો હવે આજે થોડોક ઇન્ટરનેટની અંદર થોડોક પ્રોબ્લેમ છે એટલે દરેક વિદ્યાર્થીએ ખાસ ચોપડી પાસે રાખવી બરાબર. ગમે ત્યારે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ આવે તો બંધ થઈ શકે, એટલા માટે દરેક વિદ્યાર્થીએ ચોપડી, પાકો ચોપડો અને પેમ્પલેટ આટલી વસ્તુ સાથે રાખવી. બે વસ્તુ તો દર વખતે હું તમને કહું જ છું, પણ ચોપડી એટલા માટે દર વખતે કહું છું કે ઇન્ટરનેટમાં ક્યારે પણ પ્રોબ્લેમ આવે તો આપણે ચોપડીમાં જોતવાનું કહેવાનું બરાબર. ચાલો તો આપણે શરૂઆત કરીએ, આજે રાણી કી વાવ પાઠની શરૂઆત કરી. દરેક વિદ્યાર્થીએ મારી સાથે જે કઈ અભ્યાસ કરેલો હોય તે લખતા રહેવા બરાબર. ચાલો તો પાઠની શરૂઆત કરીએ. દરેક વિદ્યાર્થીએ સ્ક્રીન પોતાની રીતના મોટી કરી અને ચેક કરતું રહેવું બરાબર. રાણી કી વાવ એટલે કે એને બીજું નામ આપ્યું ધ સ્ટેપવેલ બરાબર. ઇઝ એન એપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. આપણા પાસે થોડોક એકદમ ધીરે ધીરે સમજવો પડશે, કારણ કે આની અંદર બહુ અઘરા સ્પેલિંગ છે. ચાલો તો આમાં એક અઘરો એક સ્પેલિંગ છે, અપ્રુવ્ડ સાઇટ. દરેક વિદ્યાર્થી નીચેથી એક સ્પેલિંગ લખે, અપ્રુવ્ડ સાઇટ એટલે કે મંજૂર કરાયેલી જગ્યા. સાઇટ એટલે જગ્યા, અપ્રુવ્ડ એટલે મંજૂર કરાયેલી, મંજૂર કરાયેલી જગ્યા. ત્યાર પછી જે સ્પેલિંગ લખવાનું છે, વર્લ્ડ હેરિટેજ આવડે છે, વર્લ્ડ હેરિટેજ. તો એનું તમે લખી શકો કે વૈશ્વિક સાંસ્કૃતિક વારસો, વૈશ્વિક સાંસ્કૃતિક વારસો. હવે આપણે આ લીટીનું ભાષાંતર કરીએ. રાણી કી વાવ ઇઝ એન અપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. રાણી કી વાવ જે છે એ વૈશ્વિક સાંસ્કૃતિક વારસા તરીકે મંજૂર કરાયેલી જગ્યા છે બરાબર, કે ત્યાં લોકો આવી અને હરી ફરી શકે. એક એવું સ્થળ જાહેર કરાયેલું છે કે જે સાંસ્કૃતિક વારસા તરીકે બરાબર હરવા ફરવા લાયકનું સ્થળ બનાવી દીધું છે, એટલે એને કહેવાય વર્લ્ડ હેરિટેજ. ત્યાર પછી જુઓ, ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. ઇટ વોઝ ડિક્લેર્ડ, સ્પેલિંગ તમે લખી શકો ડિક્લેર, ડિક્લેર એટલે કે જાહેર કરવું, ડિક્લેર એટલે જાહેર કરવું. ત્યાર પછી એની નીચેનો પણ એક સ્પેલિંગ લખી નાખજો, કમિટી. કમિટી એટલે કે સમિતિ અથવા તો સંસ્થા, સમિતિ અથવા તો સંસ્થા. ડિક્લેર એટલે જાહેર કરવું અને કમિટી એટલે કે સમિતિ અથવા તો સંસ્થા. તો ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. યુનેસ્કો દ્વારા આ ઐતિહાસિક સાંસ્કૃતિક જે વારસો છે એ જાહેર કરવામાં આવેલી એક જગ્યા છે બરાબર. યુનેસ્કો નામની સંસ્થાએ આને જાહેર હતી કે આ એક ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો છે. ત્યાર પછી યુનેસ્કો, યુનેસ્કો વિશે થોડીક આપણે ચર્ચા કરી લઈએ.
यूनेस्को नो सीम्बोल बराबर यूनेस्को नु आख पूरु नाम यू एट के युनाइटेड एन एट के नेशंस ई एट के एजुकेशनल अभ्यास बराबर साइंटिफिक एस एट के साइंटिफिक एट के विज्ञान एंड सी एट के कल्चरल संस्कृति बराबर ओ एट के ऑर्गेनाइजेशन एट के संस्था संस्था है शिक्षण ने लगती हो कई पर महिती ज्ञान ने लगती कई पर महिती हो अथवा तो संस्कृत अथवा तो सांस्कृतिक कोई पर महिती हो तो एवी जाहरात आ संस्था द्वारा थाय बराबर युनाइटेड नेशन द्वारा आनी एक बात कर लीए हवे 1942 में घनी बधी संस्थाओं रिक्वेस्ट की कि भाई आपणे एक एवी संस्था की शुरुआत करिए कि जे संस्था कंईक सांस्कृतिक वारसो होय वैज्ञानिक कोई माहिती होय अथवा तो ऐतिहासिक कोई माहिती होय आवी माहिती भेगी करी अने धारो कि तमने ख्याल होय तो आपणे अहींया साइंस ने एवुं बधुं आपी छे बराबर भूलाई गयुं अथवा लाइन्स बधुं घणुं खरुं आवेलुं छे बराबर ત્યાં આવી ઘણી બધી માહિતી દેખાડવામાં આવે બરાબર ખૂબ નોર્મલ ફીસ હોય બરાબર 80-90 રૂપિયાની અંદર ઘણી બધી સારી એવી માહિતી તમને જોવા મળે તો આવી જ રીતના 1942 માં ઘણી બધા ઘણા બધા દેશના લોકોએ વિચારણા કરી કે ભાઈ આપણે કોઈ એવી સંસ્થાની શરૂઆત કરીએ કે જેમાં આપણે સાંસ્કૃતિક વારસા તરીકે કોઈ વસ્તુઓને નિમી શકીએ બરાબર તો ઘણા બધા દેશ એમાં જોડાણા ઘણા બધા એમાં દેશ ન પણ જોડાય 1942 થી લઈ અને ત્યારથી 1945માં તેને મંજૂરી મળી બરાબર 42થી શરૂઆત કરી 43, 44 અને 45 એટલે 3 વર્ષ પછી આ દેશોએ જે વિચાર કર્યો હતો એ વિચારને માન્યતા મળી બરાબર એનો મતલબ કે યુનેસ્કો નામની સંસ્થા ક્યારે સ્થપાણી તો કે 16 નવેમ્બર 1945 ના દિવસે આ સંસ્થાની શરૂઆત થઈ બરાબર આ સંસ્થાનું કામકાજ શું તો કે આવી જે કોઈ જગ્યાઓ હોય એ જગ્યાની ઉપર શોધખોળ કરવામાં આવેલા એની અંદર ઘણા બધા વ્યક્તિઓ કામ કરે છે અત્યારે તો આ સંસ્થાની અંદર ઘણા બધા દેશ જોડાઈ ગયા કારણ કે બધા દેશોને ખ્યાલ આવ્યો કે ખરેખર આ સંસ્થા શું વર્ક કરે છે શું કામ કરે છે બરાબર એટલે ઘણી બધી નવીનતા મળવાથી ઘણા બધા દેશ આમાં જોડાયા એટલે 1945 પછી ઘણા બધા દેશ અત્યારે જોડાઈ ગયા છે આપણે ધીરે ધીરે યુનેસ્કો શું કામ કરે છે એની અંદર શું વર્ક હોય એવું થોડું થોડું આપણે રોજ નવું નવું જાણશું આજે આપણે યુનેસ્કોનું પૂરું નામ જોયું બરાબર સંસ્થાની શરૂઆત 1942થી થઈ હતી ત્યારે ઠેઠ 1945માં એને માન્યતા મળી આ સંસ્થા બરાબર એમાં કોઈ સંસ્થા તાત્કાલિક સ્થપાઈ નહીં એની માન્યતા મેળવવી પડે સંસ્થા પહેલા શું કામ કરવા માંગે છે બધું શોધખોળ થાય પછી એને માન્યતા મળે બરાબર તો 16 નવેમ્બર 1945માં આ સંસ્થાની સ્થાપના બરાબર હજી એક વખત એની ડિટેલ જોઈ લઈએ આ સંસ્થા ક્યાં આવેલી છે તો કે ફ્રાન્સમાં આવેલા પેરિસમાં આવેલી છે આ સંસ્થા બરાબર પેરિસ ની અંદર આ સંસ્થા છે પેરિસ ક્યાં આવેલી છે તો કે ફ્રાન્સ માં આવેલી છે બરાબર આ સંસ્થા ત્યાં છે તો ફરીથી આપણે પાઠ ની અંદર આગળ વધીએ થોડું થોડું સંસ્થા આખા પાઠ સાથે સંકળાયેલી છે એટલે સંસ્થાની અંદર આપણે પૂરેપૂરી ડિટેલ જાણશું બરાબર ચાલો યુનેસ્કો હેઝ રેકગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ example of water management system ત્યાર પછી છે recognize એટલે સ્પેલિંગ આપણે આવ્યો અઘરો recognize ચાલો તો recognize નામનું સ્પેલિંગ લખ્યું એટલે કે માન્યતા આપવી recognize એટલે કે માન્યતા આપવી સારા એવા અક્ષર લખજો બરાબર ત્યાર પછી
एक स्पेलिंग छे मास्टरपीस, मास्टरपीस એટલે કે કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો, કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો, ચાલો બરાબર, કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો. ત્યાર પછી એક્સેપ્શનલ એવું લખવાનું, જો આ એક્સેપ્શનલ એટલે કે અસાધારણ, એક્સેપ્શનલ એટલે અસાધારણ. ત્યાર પછી હજી એક સ્પેલિંગ લખવાનું છે મેનેજમેન્ટ સિસ્ટમ, મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે સંચાલન પદ્ધતિ, સંચાલન પદ્ધતિ. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ, કરી રેકોગ્નાઇઝ એટલે કે માન્યતા આપવી, ત્યાર પછી માસ્ટરપીસ એટલે કે કલા કારીગરીનો ઉત્કૃષ્ટ નમૂનો, એક્સેપ્શનલ એટલે કે અસાધારણ, મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે સંચાલન પદ્ધતિ. ચાલો એક જ લીટીમાં તમે જોઈ શકો કે અઘરા ચાર સ્પેલિંગ છે, બરાબર. યુનેસ્કોએ આવા વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે પાણીની સંચાલન પદ્ધતિ, પાણી કેમ સાચવવું, બરાબર, પાણીના કેવી રીતના ભવિષ્યમાં ઉપયોગ થઈ શકે, એટલા માટે શું કીધું કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ, પાણીને પાણીની સંચાલન પદ્ધતિનું આ એક કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાનું એક ઉદાહરણ છે, જે આ ઉદાહરણને યુનેસ્કોએ માન્યતા આપી, બરાબર. ફરીથી ભાષાંતર કરીએ, UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. એટલે કે યુનેસ્કોએ આવા અસાધારણ એટલે કે કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાને માન્યતા આપેલી છે કે જે એક પાણીની સંચાલન પદ્ધતિનું અસાધારણ ઉદાહરણ છે, બરાબર. ફરીથી આપણે આગળની લીટીમાં વધીએ. It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. બરાબર, તો એમાં પણ થોડા થોડા અઘરા સ્પેલિંગ છે, આપણે પાછા ફરીથી લખી લઈએ. તો એમાં એક સ્પેલિંગ છે યુટિલાઇઝિંગ, યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગ કરવો, યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગ કરવો. ત્યાર પછી છે સ્ટ્રક્ચર, આ સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ, સ્ટ્રક્ચર, સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ. થોડો પાર્ટ ટફ છે, બરાબર, એટલે આપણે એને ખૂબ વ્યવસ્થિત સમજવો જોઈએ, બરાબર. કોઈ વિદ્યાર્થી આળસ નહીં કરે, કેમ, તો કે મેં તમને પહેલા જ કીધું કે ઐતિહાસિક સ્પેલિંગો હોય ને એ થોડા અઘરા છે, બરાબર છે. આપણે તમને ખ્યાલ હોય તો યુનિટ નંબર 2 જ્યારે આપણે ભણતા હતા, બરાબર, ડેન્ટલ હેલ્થ, તો એ પણ ડોક્ટરી સ્પેલિંગ હતા, તમને ખબર હોય તો ડોક્ટરી સ્પેલિંગ હોય ભણવામાં થોડા ટફ હોય, ઓકે. તો એવી જ રીતના આ ઐતિહાસિક વારસાના સ્પેલિંગ છે, આ થોડાક અઘરા જ છે, પણ આપણે તો હાર માનવાની નથી, બરાબર, એટલે જ આપણે એક એક સ્પેલિંગ અને એક એક લીટી ખૂબ સારી રીતના સમજીએ છીએ. ચાલો, યુટિલાઇઝિંગ એટલે કે ઉપયોગ કરવો, સ્ટ્રક્ચર એટલે કે બાંધકામ. ચાલો આખી લીટી વ્યવસ્થિત સમજીએ. ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ, આ તો એક અદભુત નમૂનો છે, કેનો, તો કે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, બરાબર. ટેકનોલોજી એટલે કે ટેકનોલોજી, બરાબર, ટેકનોલોજીના વિકાસનો આ એક અદભુત નમૂનો છે, જેમાં આપણને શું જાણવા મળે છે, તો કે યુટિલાઇઝિંગ, ઉપયોગ કેવી રીતે કરવો, કેનો, તો કે ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ એટલે કે જમીનની અંદર જે પાણી છે એનો કેવી રીતે ઉપયોગ કરવો, જમીનના અંદર સંગ્રહાયેલા પાણીનો કેવી રીતે ઉપયોગ કરવો, એને સિંગલ સ્ટ્રક્ચર, આ એક જ બાંધકામની અંદર જમીનના પાણીનો કેવી રીતે ઉપયોગ કરવો, આ એવા કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાનું એક અદભુત ઉદાહરણ છે,
अथवा तो टेक्नोलॉजी ना विकास नो एक अद्भुत नमूनो है। त्यारे पण राजाओ आवी टेक्निक थी बधुं काम करता, बराबर, तकनीक थी काम करता, कलाकृति थी काम करता, कला कारीगरी थी काम करता। त्यार पछी आगळ लीधी जोईए, इट इज ऑल्सो अ यूनिक इलस्ट्रेशन ऑफ ब्रेकिंग लार्ज स्पेसिस इनटू स्मॉलर वॉल्यूम्स विथ आर्किटेक्ट प्रेजेंटेशन। घना बदा स्पेलिंग लखवा, चलो तो वन बाय वन लखीए। पहलो स्पेलिंग छे यूनिक, यूनिक एटले के अधोड, यूनिक एटले के अधोड, खूब सुंदर हो अजोड के यूनिक। इल्यूस्ट्रेशन, इल्यूस्ट्रेशन એટલે કે ઉદાહરણ, ઇલ્યુસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ। ત્યાર પછી બ્રેકિંગ, બ્રેકિંગ એટલે કે વિભાગ કરે, વિભાજિત કરેલા, વિભાજિત, વિભાજિત કરેલા, બ્રેક એટલે તો તોડવું થાય, પણ આપણે આ પાઠ આધારિત લેવાનું છે। બ્રેકિંગ એટલે કે વિભાજિત કરેલા। ત્યાર પછીનો એક સ્પેલિંગ છે સ્મોલર વોલ્યુમ, સ્મોલર વોલ્યુમ, સ્મોલર વોલ્યુમ એટલે કે નાના નાના ભાગમાં વિભાજિત, નાના નાના વિભાગ એટલું લખો ને, નાના નાના વિભાગ। બ્રેકિંગમાં તો આપણે લખી દઈશું વિભાજિત કરેલા, સ્મોલર વોલ્યુમ એટલે કે નાના નાના વિભાગ। સ્પેલિંગ છે આર્ટિસ્ટિક, આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક, કલાત્મક, કલાત્મક એટલે કે આર્ટિસ્ટિક, આર્ટિસ્ટિક એટલે કે કલાત્મક। ત્યાર પછી હું જે સ્પેલિંગ લખવાનું છે પ્રેઝન્ટેશન, પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત, પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત। ચાલો આ ક્લિપિંગ આપણે ભાષણ કરીએ, ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલ્યુસ્ટ્રેશન, આ એક અજોડ ઉદાહરણ છે। કેનું અજોડ ઉદાહરણ છે? તો કે બ્રેકિંગ, જો એક એક શબ્દ હું તમને સમજાવતો જાઉં, ટુકડા પાડી પાડી લઈ, બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, બ્રેકિંગ એટલે કે વિભાજિત કરેલો, લાર્જ સ્પેસીસ એટલે કે વિશાળ જગ્યા, સ્પેસ એટલે જગ્યા, આ વિશાળ કઈ જગ્યા છે, આ વિશાળ જગ્યાને શું કર્યું છે, એને વિભાજિત કર્યું છે, કેમાં? તો કે ઇનટુ સ્મોલર વોલ્યુમ એટલે કે નાના નાના વિભાગની અંદર આ વિશાળ જગ્યાને વિભાજિત કરી દીધી છે। કેવી રીતે વિભાજિત કરી છે? તો કે વિથ આર્કિટેક્ટ પ્રેઝન્ટેશન એટલે એકદમ કલાત્મક રીતે એને રજૂઆત કરી, બરાબર। તો આખી લીટીનું આપણે ભાષાંતર કરીએ, આ વિશાળ જગ્યાને નાના નાના ભાગમાં કલાત્મક રીતે રજૂઆત કરવાનો આ એક અજોડ ઉદાહરણ છે, બરાબર। આ ઉદાહરણ એને કેવું પૂરું પાડ્યું? તો કે બહુ વિશાળ જગ્યા છે, બરાબર, આપણે પણ આપણે એકાદ બે દિવસ અહીંયા જઈએ તો જ આને વ્યવસ્થિત જોઈ શકે, બરાબર, એટલું અંદર આની અંદર છે। તો વિશાળ જગ્યાને નાના નાના ભાગમાં વિભાજિત કરી અને કલાત્મક રીતે રજૂઆત કરવાનો આ એક અજોડ ઉદાહરણ છે। ત્યાર પછી રાણી કી વાવ હેઝ અ બેડ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર, બરાબર, રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર। તમે જોઈ શકો કે રાણી કી વાવ છે એ દરેક જોનારની અંદર આકર્ષણ ઊભું કરે છે, બરાબર। આપણે અત્યારે ચિત્રમાં જોઈએ છીએ તો એ કેટલું આપણને વ્યવસ્થિત લાગે છે, તો આપણને એમ થાય કે આપણે નજીકથી એકદમ ફેસ ટુ ફેસ જોયું હોય તો કેટલું વ્યવસ્થિત આલિયાનથી પણ વધારે લાગે, એટલે શું કીધું કે રાણી કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર। રાણી કી વાવ જે છે એ ખૂબ આકર્ષણ જોનારની અંદર ઊભું કરે છે, બરાબર। ફરીથી આપણે એમાં સ્પેલિંગ એકાદ કે લખવાના રહી ગયા છે, અપીલ, અપીલ નામનો સ્પેલિંગ દરેક વિદ્યાર્થી બુકમાં લખે, અપીલ, અપીલ એટલે કે આકર્ષક, આકર્ષક લાગવું, આકર્ષક લાગવું। ત્યાર પછી છે ઓબ્ઝર્વર,
ऑब्जर्वर लगे जोनारो ऑब्जर्वर लगे जोनार रानी की वाव दरेक जोनार मा खूब आकर्षण उभु करे छे बराबर तो फरी एक वक्त आपणे आखा पेरेग्राफ नु फाइनल भाषांतर करिए दरेक विद्यार्थी फाइनल भाषांतर करवा माटे तैयार रहिए बराबर चलो तो फाइनल भाषांतर करिए आना माटे दरेक विद्यार्थी मारी साथे इंग्लिश बोलवानो अने भाषांतर करवानो प्रयत्न करवानो नो आवडे तो काय वांधो नहीं पण भाषांतर करवा माटे પોતાનો પ્રયત્ન પણ હોવો જરૂરી છે તો તમને ખ્યાલ આવે કે આ લીટીમાં મારે થોડી વાંચવામાં તકલીફ પડે છે અને ભાષાંતર કરવામાં પણ તકલીફ પડે છે આજે પડેલી તકલીફ આવતીકાલે તમને મુશ્કેલી સર્જશે કેમ કે હવે તમે દસમા ધોરણમાં જશો બરાબર એટલે જો અત્યારે હજી આ તકલીફ છે તો હજી જેમ જેમ આગળ જશો એટલે તમારું ગ્રામર જે છે બરાબર તમારે પાઠ દ્વારા જે પૂછાતી એક્સરસાઇઝ છે બધી એક્સરસાઇઝ તમને ભાષાંતર આવડતું હશે તો કામ બરાબર એટલે ખૂબ જરૂરી છે ભાષાંતર આવડવું અને એના માટે પોતાની કાલિક કલાકારીગરી હોવી જરૂરી છે બરાબર તમને પણ આમાં ફાવતું હોવું ચાલો તો જોઈએ પહેલી લીટીથી આપણે શરૂઆત કરીએ બરાબર ઉપરથી બધું પેન ચેન્જ કરી નાખું એટલે બધા આપણને ખ્યાલ રહે કે આ લીટીનું ભાષાંતર થઈ ચાલો આ લીટીનું ભાષાંતર કરીએ તો કે રાણી કી વાવ अथवा तो स्टेपवेल इज एन अप्रूव्ड साइट ऑफ द वर्ल्ड हेरिटेज यानी कि वाव एक वैश्विक सांस्कृतिक वारसा तरीके निमणूक करेली एक जगह इट वॉज डिक्लेर्ड बाय द वर्ल्ड हेरिटेज कमिटी यूनेस्को ते जगह ने यूनेस्को द्वारा एक वैश्विक सांस्कृतिक वारसा तरीके जाहरात करेली जगह UNESCO has recognized this masterpiece as an exceptional example of water management system. UNESCO દ્વારા કલા કારીગરીના ઉત્કૃષ્ટ નમૂનાનો આ એક રેકગ્નાઇઝ એટલે કે જાહેરાત કરેલી જગ્યા છે કે જેમાં પાણીની સંચાલન પદ્ધતિનું એક અસાધારણ ઉદાહરણ પણ આપણને જોવા મળે It is a wonderful sample of technological development for utilizing groundwater resources in a single structure. એક જ નાનકડા એવા બાંધકામમાં જમીનની અંદર રહેલા પાણીનો કેવી રીતે ઉપયોગ કરવો એનો એક ટેકનોલોજીની દ્રષ્ટિએ વિકાસલક્ષી એક અદ્ભુત આ એક ઉદાહરણ છે. It is also A unique illustration of breaking large spaces into smaller worlds with archaic presentation. कला आ विशाल जगह ने नाना नाना भाग में विभाजित करी अने कलात्मक रीते रजूआत करवानो आ एक अजोड़ उदाहरण यानी वाव एज अ ग्रेट अपील To every observer, and if you have done it, Junarma, who a question of who care? Whatever. So, Abro, fellow paragraph, so we are next paragraph over here. Bijo paragraph. Queen Udaymati. The widow of King Bhimdev I constructed this vow between 1022 and 1063 AD. AD એટલે કે એનો ડોમિની બરાબર એનો ડોમિની બહુ ઐતિહાસિક વર્ષો હોય ને એને એડી ની અંદર દર્શાવવામાં આવે બરાબર હાલમાં આપણે શું કહીએ ઈસવીસન અને આપણે હાલમાં શું કહીએ ઈસવીસન પૂર્વ બરાબર ઈસવીસન પૂર્વે 1022 અને 1063 માં ક્વીન ઉદયમતી બરાબર સ્પેલિંગ થોડા લખી દેજો વિડો નામનો સ્પેલિંગ છે તો વિડો એટલે વિધવા
વીડો એટલે વિધવા, તો તે સ્પેલિંગ લખવાની જરૂરિયાત છે. ક્વીન ઉદયમતી એટલે કે રાણી ઉદયમતી, કે જે રાજા ભીમદેવ એકની વિધવા પત્ની હતી, બરાબર છે. તેને કન્સ્ટ્રક્ટેડ, કન્સ્ટ્રક્ટેડ એટલે કે બાંધકામ કર્યું. ધીસ વાવ, બરાબર, આ વાવનું ત્યારે બિટવીન, બિટવીન એટલે કે ની વચ્ચે 1022 અને 1063 ઈસવીસન પૂર્વે 1022 અને 1063 ની વચ્ચે રાજા ભીમદેવ એકની વિધવા પત્ની રાણી ઉદયમતીએ આ વાવનું બાંધકામ શરૂ કરેલું હતું. ત્યાર પછી તો કે રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત. રાણી કી વાવ જે છે એ આપણા ગુજરાતની અંદર મુલાકાત લેવા માટેનું એક લોકપ્રિય સ્થળ દરેક લોકોમાં બની ગયું, બરાબર. ખૂબ લોકો અહીંયા જોવા આવે એટલા માટે પોપ્યુલર પ્લેસ થઈ રાણી કી વાવ. ગુજરાતમાં એક લોકોમાં જોવા લાયક મુલાકાત માટેનું એક પોપ્યુલર એટલે લોકપ્રિય જગ્યા બની ગઈ. ત્યાર પછીની યુક્તિ છે તો કે કિંગ ભીમદેવ વન બિલોંગડ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ. ચાલો અને સ્પેલિંગ લખજો, ડિનેસ્ટી, ડિનેસ્ટી એટલે કે રાજવંશ, બરાબર. વંશ પરંપરાગત હોય ને, પેલા પેલા રાજાઓ શું કરતા, તો કે જે રાજા હોય એના કોઈ બે ત્રણ પુત્ર હોય તો એમાંથી કોઈ પણ એકને રાજા તરીકે નિમણૂક કરતા, એટલે રાજવંશ કીધા. જુઓ, ડિનેસ્ટી એટલે રાજવંશ. કિંગ ભીમદેવ વન બિલોંગડ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અનહિલવાડ પાટણ. રાજા ભીમદેવ એક કે તે અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશ બન્યા હતા, બરાબર. હવે તેની આપણે પરિચય કરીએ તો કે આફ્ટર હિઝ ડેથ, હવે કેનું મૃત્યુ થયું, કિંગ ભીમદેવ એકનું, એનું મૃત્યુ થયું. તો ત્યાર પછી તેની પત્ની કોણ, તો કે ઉદયમતી. ઉદયમતીએ તુકપ, તુકપ એટલે હાથમાં લીધો, શું, તો કે ધ પ્રોજેક્ટ એટલે કે આવડો આખો પ્રોજેક્ટ. આજે રાજા રાણીજી વાવનો જે પ્રોજેક્ટ છે ને આખો હવે ઉદયમતી હાથમાં લીધો. ફોર સોલ્વિંગ, સોલ્વ એટલે ઉકેલવું, જો અહીં નીચે સ્પેલિંગ છે, સોલ્વ, સોલ્વ એટલે કે ઉકેલવો. ચાલો લખી લીધો હોય તો ત્યાર પછી આગળ વધીએ. ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી, ચાલો આ એક સ્પેલિંગ લખજો. વોટર સ્કેરસિટી, વોટર એટલે પાણી, સ્કેરસિટી એટલે કે અછત, પાણીની અછત. વોટર સ્કેરસિટી, પાણીની અછત. ચાલો ત્યાર પછી એજ સ્પેલિંગ લખવાનું છે, ફેસ્ટ, ફેસ્ટ એટલે કે નો સામનો કરવો, નો સામનો કરવો. બાઈટ પીપલ ઓફ પાટ, શું વાત થઈ, તો કે પાટણના જે લોકો છે એ પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા, તેથી રાજા ભીમદેવ એકના મૃત્યુ પછી ઉદયમતીએ આ સમસ્યાને ઉકેલવા માટે આ પ્રોજેક્ટને હાથમાં લીધો, બરાબર. રાજાનું તો મૃત્યુ થઈ ગયું, હવે આ પ્રોજેક્ટ પૂરો કોણ કરે, તો એની પત્નીએ પૂરો કર્યો, બરાબર. અનફોર્ચ્યુનેટલી, એક સ્પેલિંગ આ ત્રણે ત્રણ લખી લો, અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે, અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે, ક્યાં સ્પેલિંગ છે, અનફોર્ચ્યુનેટલી એટલે કે કમનસીબે. આર્કિટેક્ચર એટલે કે બાંધકામ, આર્કિટેક્ચર એટલે કે બાંધકામ. ત્યાર પછી છે ઇમેન્સ, ઇમેન્સ
इमेन सेल के विशाल इमेन सेल विशाल ओके तो अबे अगली के बाद से देखो अनफॉर्चुनेटली द क्वीन आल्सो डाइड बिफोर द कंप्लीशन ऑफ दिस स्ट्रक्चर अनफॉर्चुनेटली कम नसीबे क्वीन ने रानी आल्सो करे पण डाइड इट अगेन मृत्यु थो बिफोर એટલે કે પહેલા કમ્પ્લીશન એટલે કે પૂર્ણ થાય તે પહેલા ઓફ ધીસ સ્ટ્રક્ચર એટલે કે આ બાંધકામ પૂરું થાય સંપૂર્ણપણે પૂરું થાય તે પહેલા કમનસીબે રાણીનું મૃત્યુ થયું બરાબર મેં તમને આગળ વાત કરી કે 90% જેટલું કામ પૂરું થઈ ગયું 10% જેટલું થોડું ઘણું કામ પણ બાકી હતું બરાબર આખો આયોજન શું હતું એ તો બધાને ખબર જ હોય બરાબર એટલે પછી ત્યાર પછી આ બાંધકામ પૂર્ણ કોણ કરેલું હશે તો કે ત્યાર પછી જે હોય તે એને પૂર્ણ કરે બરાબર એટલે કમનસીબે રાણીનું પણ મૃત્યુ થયું આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલા ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર હર બ્યુટીફુલ આઈડિયા હેઝ રિસીવડ ઇમેન્સ એપ્રિસિએશન બરાબર ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર આવા વૈશ્વિક બાંધકામને આવા વૈશ્વિક બાંધકામના આવા સુંદર વિચારને રિસીવડ એટલે પ્રાપ્ત થઈ ઉમેન એટલે વિશાળ એપ્રિસિએશન એટલે કે પ્રશંસા બરાબર વખાણ આવા વૈશ્વિક બાંધકામના સુંદર એવા વિચારની વિશાળ પ્રશંસાઓ બધે જ રાણી કી વાવને પ્રાપ્ત થઈ રાણી કી વાવની ખૂબ પ્રશંસાઓ થઈ કે રાજાએ આવું ખૂબ સારું એવું આયોજન કર્યું બરાબર લોકો પાણીથી પાણીની મુસીબતમાંથી બહાર નીકળી શક્યા પ્રોબ્લેમ સોલ્વ થયો એમ સમસ્યાનો ઉકેલ કંઈક મળ્યો એમ રેડી તો ફરીથી આપણે આખા પેરેગ્રાફનું ભાષાંતર કરીએ દરેક વિદ્યાર્થી ધ્યાન આપે દરેક વિદ્યાર્થી મારી સાથે પણ ભાષાંતર કરતું જવાનું બરાબર પૂર્વે 1022 અને 1063 વચ્ચે રાજા ભીમદેવ એકની વિધવા પત્ની રાણી ઉદયમતી આ વાવનું બાંધકામ શરૂ કરેલું હતું રાણી કી વાવ હેઝ બીકમ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્લેસ ટુ વિઝિટ ઇન ગુજરાત રાણી કી વાવ ગુજરાતમાં એક ખૂબ પ્રસિદ્ધ લોકપ્રિય સ્થળ લોકોમાં બની ગયું જોવાલાયક મુલાકાત લેવા માટે કિંગ ભીમદેવ વન બિલોંગ ટુ ધ સોલંકી ડિનેસ્ટી ઓફ અણહિલવાડ પાટણ રાજા ભીમદેવ એક કે જે અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશ હતા આફ્ટર હિઝ ડેથ ઉદયમતી ટુક અપ ધ પ્રોજેક્ટ ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી ફેસ્ડ બાય ધ પીપલ ઓફ પાટણ પાટણના લોકો પાણીની અછતનો સામનો કરી રહ્યા હતા આ સમસ્યાને ઉકેલવા માટે રાજાના મૃત્યુ પછી ઉદયમતીએ આ પ્રોજેક્ટને હાથમાં લીધો અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલસો ડાઈડ બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર આ બાંધકામ પૂર્ણ થાય તે પહેલા કમનસીબે રાણીનું પણ મૃત્યુ થયું ઇન ધ વર્લ્ડ ઓફ આર્કિટેક્ચર અ બ્યુટિફુલ આઈડિયા હેઝ રિસીવડ ઇમેન્સ એપ્રિશિએટ વિશ્વની અંદર આવા બાંધકામના સુંદર વિચારને ખૂબ ઘણી બધી પ્રશંસાઓ પ્રાપ્ત બરાબર તો અહીંયા આપણું ભાષાંતર પૂર્ણ થયું બીજા પેરેગ્રાફનું પણ અને ઘણો ખરો સમય પણ પૂરો થઈ ગયો છે ઓકે અત્યારે કંઈ છે નહીં તો હોમવર્ક તમને આપી દઉં છું દરેક વિદ્યાર્થી હોમવર્કની અંદર આજે લખાવેલા સ્પેલિંગ
ખરા સ્પેલિંગ લખાવેલા છે, સ્પેલિંગ પ્લસ તમને ટેમ્પલેટમાંથી આપણે એનો પેરેગ્રાફ પણ તમને આપી દઉં, બરાબર? ટેમ્પલેટમાંથી પેરેગ્રાફ ઉપર પહેલો, બીજો અને ત્રીજો પેરેગ્રાફ ઉપર એક, બે અને ત્રણ તમારે ત્યાં સ્વયંભૂ લેશન કરવું, બરાબર? એકવાર આપણે ખૂબ નવરા છીએ, બરાબર? એટલા માટે થોડું ફ્રી સમયની અંદર આ કામ થોડું કરજો. કેમ? તો કે તમારા માટે છે, બરાબર? કરેલું કામ છે, આપણને ખ્યાલ આવે, કારણ કે આવીને આવી જ મેથડથી તમારે દસમા ધોરણની અંદર પૂછા, બરાબર? જો અત્યારે તમે થોડું બેસ્ટ તમારી રીતના સમજી સમજીને કામ પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ ગોતવા, અત્યારે આપણા ઘરે બેસિક ટાઈમ છે એટલે આપણે વ્યવસ્થિત આ બધું સોલ્વ કરીશું. પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ કેમ ગોતવા, કેમ લખવા, આ બધું થોડું માથાકૂટ કરી કરીને શીખી લેવાય અત્યારે, બરાબર? કારણ કે આવીને આવી મેથડથી તમારે દસમા પાછું પૂછાવાનું છે, એટલે એ ધ્યાનમાં લઈને થોડુંક વર્ક કરજો. સ્પેલિંગ છે, મેં તમને કીધું એ પ્રમાણે આવા સ્પેલિંગ છે, ઐતિહાસિક વારસાઓના સ્પેલિંગ છે, એ અત્યારે નહીં, ભવિષ્યને લક્ષી પણ પ્રશ્નો સ્પેલિંગો હોય છે, બરાબર? ગમે ત્યારે આપણે હરવા ફરવાના સ્થળે ગયા હોય તો આવા સ્પેલિંગ તમને આવશે ને આવશે ને આડે આવશે, બરાબર? બધે આવા સ્પેલિંગ હોય છે. ધારો કે આપણે નાનકડા એવા અહીંયા પ્રાણી સંગ્રહાલય તમે જાઓ ને તો ન્યાય પણ આવા ઘણા બધા સ્પેલિંગો ત્યાં હોય, એટલે ખાસ કરીને આવું બધું યાદ રાખવાનું. એટલા માટે સ્પેલિંગ તમને એકવાર આપીએ છીએ અને પહેલો બીજો ત્રીજો પેરેગ્રાફ એકવાર, બરાબર? ચાલો આવું.